વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય ગણિત હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 ભણી ગયા હવે તેની આગળ આપણે આજે નવું શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 2 જેનું હેડિંગ છે આકાર અને ખૂણા તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આકાર અને ખૂણાનું ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા હું તમને થોડી આકાર અને ખૂણા વિશે થોડી માહિતી આપી દઉં હવે આકાર હવે રોજિંદા જીવનમાં આપણે વિવિધ પ્રકારના આકાર જોઈએ છે ચોરસ જેમ કે ચોરસ લંબચોરસ ત્રિકોણ ષટ્કોણ અષ્ટકોણ તેવા આપણે આકાર જોઈએ છે અને તે પણ તમને આગળ આપ તમે સમજી ગયા છો ભણી ગયા છો હવે ખૂણા તો કોઈ પણ બે પ્રકારની કિનારી જ્યાં ભેગી થાય છે ત્યાં શું બને છે ખૂણો બને છે ખૂણો ક્યારે બને છે ખૂણો ક્યારે બને તો કોઈ પણ બે પ્રકારની કિનારી ભેગી થાય ત્યારે શું બને છે વિવિધ પ્રકારના ખૂણા બને છે વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવું જરૂરી છે અને આ જે મેં તમને જે બોર્ડ પર કરાવ્યું તે બોર્ડ તમારે બુક પાકી બુકમાં લખવાનું રહેશે તો ખૂણા ક્યારે બને છે તો કોઈ પણ બે પ્રકારની કિનારી છે જ્યારે ભેગી થાય છે ત્યારે વિવિધ પ્રકારના શું બને છે ખૂણા હવે કોઈ પણ બે પ્રકારની કોઈ પણ આ અને આ ધારો કે બે કિનારી લીધી અને જે રીતે આ ભેગી થાય છે ત્યારે શું બને છે અહીંયા ખૂણો બને છે શું બને છે ખૂણો પડી સમજ તો હવે વિવિધ પ્રકારના આપણે ખૂણા જોવા મળે છે એટલે સામાન્ય રીતે ત્યાં આપણને ક્યાં મળે છે રોજિંદા જીવનમાં ખૂણાઓ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ખૂણા અને આકાર વિશે તમને સમજ પડી ગઈ તો હવે રોહિણી અને મોહિની આકૃતિ બનાવી છે હવે આ રોહિણી અને મોહિની છે તે આકૃતિ બનાવે છે રોહિણી છે અને મોહિની છે તે 6 દિવાસળી લઈને આકૃતિ બનાવી છે તો રોહિણી છે તે 6 દિવાસળી લે છે અને તે આ પ્રકારની આકૃતિ બનાવે છે આ એક દિવાસળી છે તે આવી રીતે મૂકે છે અને આ બીજી દિવાળી ફરી છે તે તેની સામે મૂકે છે આ બીજી દિવાળ ફરી છે તે ઊભી મૂકે છે અને આ ત્રીજી દિવાળ ફરી છે તે અને આ ચોથી દિવાળ ફરી છે તે આ ક્રોસમાં મૂકે છે આ કોણ બનાવે છે આ રોહી રોહી આ રોહીની બનાવે છે હવે મોહિની છે તે આ આકૃતિ બનાવે છે આ બી એક દિવાસળી લે છે ક્રોસમાં મૂકે છે આ બીજી દિવાસળી લે છે તે આ રીતે ક્રોસમાં મૂકે છે અને બે દિવાસળી છે તે લે છે અને આ રીતે ઊભી મૂકે છે હવે આ રોહિણી છે તે 5-6 દિવાસળી લે છે અને આ પ્રકારની આકૃતિ બનાવે છે હવે મોહિની છે તે રોહિણીની જેમ 6 જ દિવાસળી લે છે પણ અલગ પ્રકારની તેના કરતાં થોડી ડિફરન્ટ અલગ પ્રકારની તે આકૃતિ બનાવે છે તે શું કરે છે કે આ બે દિવાસળી છે તે આમ નીચે તે ક્રોસમાં મૂકેલી છે ને રોહિણીને તો તે આ દિવાસળી બે છે તે આ રીતે પલટાવી અને ઊંધી મૂકી દે છે આ રીતે દિવાસળી તો અલગ પ્રકારની રોહિણી કરતા મોહિની છે તે 6 દિવાસળીનો ઉપયોગ કરે છે પણ રોહિણી કરતા મોહિની તે અલગ આકૃતિ બનાવે છે તારા કરતા અલગ થઈ આકૃતિ હવે મોહિની છે તે પાછી આ એક આકૃતિ અને બીજી આકૃતિ બનાવે છે તે 6 દિવાસળી લે છે મોહિની છે તે બે આકૃતિ બનાવે છે રોહિણી એક આકૃતિ બનાવે છે પણ રોહિણી છે તે 6 દિવાસળી લે છે એની એવી જ રીતે મોહિની છે તે 6 દિવાસળી લે છે પણ 6 દિવાસળીનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે બે આકૃતિ બનાવે છે બીજી તે 6 દિવાસળી લે છે અને આ પ્રકારની આકૃતિ બનાવે છે
મોહિનીએ પણ 6 જ દિવસ રેલી હતા 1 2 3 4 5 ને 6 એણે પણ મોહિનીએ પણ 6 દિવસ રેલી લીધી ને તો રોહિણી છે તેવી જ રીતે મોહિની બે આંખોથી બનાવે છે અને તે રોહિણીની જેમ જે 6 જ દિવસ રેલી લે છે અને આ બે પ્રકારની આંખોથી બનાવે છે હવે રોહિણીએ અને મોહિનીએ જે આ આંખોથી બનાવી છે તેને બંધ આંખોથી કહેવાય રોહિણીએ અને મોહિનીએ જે આ ત્રણ આંખોથી બંને થઈને બનાવી છે તે બંધ આંખોથી કહેવાય છે અને રોહિણી છે તેણે જે આ આંખોથી બનાવી છે તેમાં કેટલા ખૂણાઓ બને છે તો હું તમને મેં તમને પહેલા પણ કીધું છું કે કોઈ પણ બે પ્રકારની કિનારી જ્યારે ભેગી થાય છે ત્યારે શું બને છે ખૂણા બને છે હવે મોહિની છે હવે આમાં શું છે હું તમને એમ કહું છું કે અહીંયા ખૂણા ક્યારે બને છે ખૂણા કેટલા બને છે આ રોહિણી અને મોહિનીએ જે આંખ બનાવી છે તેમાં ખૂણા કેટલા બને છે તો જુઓ મેં તમને પહેલા પણ કીધેલું કે કોઈ પણ બે પ્રકારની જ્યારે કિનારી ભેગી થાય છે ત્યારે શું વિવિધ પ્રકારના ખૂણા બને છે તો જુઓ અહીંયા આ અને આ બે આકૃતિ જે બે પ્રકારની કિનારી છે તે જ્યાં ભેગી થાય છે ત્યારે ખૂણા બને છે તો આ એક ખૂણો બન્યો એવી જ રીતે અહીંયા અને આ બે કિનારી છે તે અહીંયા ભેગી થાય છે આ બીજો ખૂણો બન્યો હવે અહીં આ આ આ કિનારી છે આ આ બંને છે તે અહીંયા ભેગી થાય છે તો ત્રણ નંબર ત્રણ બીજો ખૂણો થયો અહીંયા અને અહીંયા એવી રીતે બે ભેગી થાય છે તો અહીંયા ચાર અહીંયા અને ઊભી અને આડી છે તે બંને અહીંયા ભેગી થાય છે તો અહીંયા પાંચ આ ખૂણો બન્યો હવે અહીંયા આ આડી અને આ ઊભી છે તે બંને અહીંયા ભેગી થાય છે તો અહીંયા છ ખૂણા અહીંયા આ આકૃતિમાં કેટલા ખૂણા બને છે છ ખૂણા બને છે તો આમાં કેટલા ખૂણા બને છે છ ખૂણા બને છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતે અહીંયા આ મોહિની છે તે આ પહેલા નંબરની આકૃતિ બનાવી છે આ મોહિનીએ બંને આકૃતિ બનાવી છે તો મોહિની પહેલી આકૃતિ 6 દિવસ રેલીની મદદથી બનાવી છે તો તેમાં કેટલા ખૂણા બને છે તો જુઓ બે કિનારી ભેગી થાય તે તમારે જોવાનું આ અને આ બે કિનારી અહીંયા ભેગી થાય છે તો એક અહીંયા અને અહીંયા તો બે અહીંયા અને અહીંયા અહીંયા ભેગી થાય છે તો ત્રણ અહીંયા ચાર અને આ પાંચ અહીંયા કેટલા થયા 6 ચલો આમાં પણ કેટલા ખૂણાઓ બને છે 6 ખૂણા બને છે તેવી જ રીતે મોહિની બીજા નંબરની આકૃતિ બનાવી છે ત્રીજા તો એમાં કેટલા ખૂણાઓ બને છે તો જુઓ આ 1 2 3 4 5 અને 6 આવી જ રીતે અહીંયા 6 ખૂણા બન્યા તો વિદ્યાર્થી મિત્રો મોહિની અને રોહિણીએ જે 6 દિવસ રેલીની મદદથી આકૃતિ બનાવી તો તેમાં બંનેના કેટલા ખૂણાઓ બને છે 6 ખૂણાઓ બને છે હવે બાજુઓ પણ આમાં કેટલા કેટલી બને છે 6 આ 1 2 3 4 5 ને 6 આ 1 2 3 4 5 ને 6 એવી જ રીતે અહીંયા મોહિની અને રોહિણીએ જે આકૃતિ દોરી છે તેમાં 6 બાજુઓ અને 6 ખૂણાઓ બને છે અને વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે અહીં આ 6 દિવાસળીની મદદથી અને આ આકૃતિને જે દોરી છે તે બંધ બેસતી આકૃતિ કહેવાય તમને આગળનું ચેપ્ટર ભણાવીશ ત્યારે તમારે પ્રશ્ન પણ પૂછાશે કે આકૃતિ દોરેલી છે તેના પરથી તમે જણાવો કે આ બંધ બેસતી આકૃતિ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો તમને એ પણ હું સમજાવી દઉં કે આ બધી બાજુથી જે આકૃતિ પેક થાય ને ત્યારે છે ને બંધ બેસતી આકૃતિ કહેવાય હવે જુઓ આ આકૃતિ આખી દોરી છે તો અંદરથી આ આખી બધી બાજુથી પેક થઈ ગઈ છે તો આને બંધ બેસતી કહેવાય હવે આ આકૃતિ છે તે પણ બંધ બેસતી છે તો તમે એમ કહેશો કે અહીંયા તો ખુલ્લું છે નહીં અહીંયા ખુલ્લું નથી આ આવી રીતે અહીંયા બે રેખા ભેગી થાય છે ને અહીંયા આવી રીતે બે રેખા નીચે ભેગી થાય છે તો આ વચ્ચેના ભાગમાં પેક થઈ ગયા હવે ધારો કે આ આકૃતિને દોરી છે તેમાં અહીંયા છે અને આ આકૃતિ અધૂરી થઈ અધૂરી થઈ ને તો આ બાકી આકૃતિ ખુલ્લી થઈ ને તો આ બંધ આકૃતિ કહેવાશે નહીં પણ અહીંયાથી હું અહીંયા આવી રીતે પેક કરી દઉં તો આ આકૃતિ કહેવાશે બંધ આકૃતિ કહેવાશે તેવી જ રીતે આ બંને બાજુ પેક થઈ છે તમે એમ કહેશો કે ઉપર નીચે તો ખુલ્લી છે નહીં આ ધારો કે મેં આ અહીંયા લીધી અહીંયા જોડેલી ન હોય અને આ રીતે અધૂરી હોય તો આ આકૃતિ બંધ બેસતી કહેવાશે નહીં પણ અહીંયા અને આ આકૃતિ અહીંયા અને અહીંયા રેખા જોડેલી છે તો આને શું કહેવાશે બંધ આકૃતિ કહેવાશે ફરીથી વિદ્યાર્થી મિત્રો હું તમને આકાર વિશે માહિતી આપી દઉં આકાર અને ખૂણા વિશે માહિતી આપી દઉં કે આકાર આપણને રોજિંદા જીવનમાં વિવિધ રીતે ઉપયોગી વિવિધ રીતે જોવા મળે છે જેમ કે લંબચોરસ ચોરસ ત્રિકોણ એવી રીતે જોવા મળે છે અને તે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી જોવા જ મળે છે હું
ખૂણા તો ખૂણા છે તે કોઈ પણ બે પ્રકારની કિનારી ભેગી થાય ત્યારે શું બને છે ખૂણો બને છે તેવી આ રોહિણી અને મોહિની તે આ ત્રણ પ્રકારની બંને થઈને આકૃતિ બનાવે છે અને 6 દિવાસળીનો ઉપયોગ કરીને આકૃતિ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો તે તેમાં 6 દિવાસળીનો ઉપયોગ કરીને જે આકૃતિ બનાવે છે તો તેમાં કેટલા ખૂણા અને કેટલી બાજુ બને છે તો મેં અહીંયા સમજાવેલું તમને કે તેમાં બે રેખા ભેગી થાય ત્યારે ખૂણા બને છે તો અહીંયા 1 2 3 એવા કેવી રીતે કેટલા ખૂણાઓ બન્યા 6 ખૂણાઓ બન્યા તેવી જ રીતે અહીંયા પણ કેટલા ખૂણા બન્યા 6 ખૂણા બન્યા અને તેવી જ રીતે આ ત્રીજા નંબરની આકૃતિમાં પણ કેટલા ખૂણા બન્યા 3 ખૂણા બન્યા હવે બાજુઓમાં કેટલી બને તો 1 2 3 4 5 ને 6 તેમાં કેટલી બાજુઓ બને છે 6 બાજુઓ બને છે આમાં પણ એવી જ રીતે 6 બાજુઓ બને છે આમાં પણ તેવી જ રીતે 6 બાજુઓ બને છે હવે આ રોહિણી અને મોહિનીએ જે આકૃતિ દોરી છે તે બંધ બેસતી આકૃતિ કહેવાય જો આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે જો આકૃતિ અધૂરી હોય ને ત્યારે તે બંધ આકૃતિ કહેવાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો હું તમને ખૂણા વિશે માહિતી આપું તો ખૂણા છે તે ત્રણ પ્રકારના છે ખૂણા છે તે ત્રણ પ્રકારના છે અને ખૂણા કેટલા પ્રકાર પડે છે ત્રણ નાનો ખૂણો મોટો ખૂણો અને બીજો ખૂણો છે તે સૌથી મોટો લઘુકોણ છે તે કાટકોણ કરતા નાનો હોય છે તો તમે કહેશો કે કેવી રીતે સમજ પડે તો જુઓ આ 90 અંશનો કાટકોણ હોય ને અને ધારો કે હું તમને એમ કહું કે 30 અંશ છે તો આ ખૂણો છે તે કયો કહેવાય તો 30 છે તે 90 કરતા નાનો નાનું માપ કહેવાય કે મોટું માપ તો 30 છે તે 90 કરતા નાનું કહેવાય એટલે તે કેવો ખૂણો બનશે લઘુકોણ બનશે તેને લઘુકોણ કહેવાશે અને 90 કરતા મોટો હોય આ 90 કરતા નાનો હોય છે અને આ 90 અંશ કરતા મોટો હોય છે ગુરુ
90 અંશ કરતા મોટો હોય છે અને કાટકોણ છે એટલે લઘુ કોણ છે તે 90 અંશ કરતા નાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધારો કે હું તમને અહીંયા 120 અંશ માપ આપું છું અને હું તમને એમ કહું કે આ કયો ખૂણો બને તો આ કયો બને કાટકોણ ત્રિકોણ બનશે કે લઘુ કોણ ત્રિકોણ બનશે કે પછી ગુરુ કોણ બનશે તો 120 છે તે 90 અંશ કરતા મોટું માપ કહેવાય કે 120 છે તે 90 અંશ કરતા મોટા કહેવાય કે નાના કહેવાય તો મોટા કહેવાય ને તો 90 કરતા મોટું માપ બને ત્યારે શું બને છે ગુરુ કોણ બને છે તો ગુરુ કોણ ત્રિકોણ બને છે તો તમને ખ્યાલ આવશે કે તમે આગળ તમને સ્વાધ્યાય આપણે ભણશું ત્યારે તમારે આવશે તો વિદ્યાર્થી મિત્રો ગુરુ કોણ છે તે કાટકોણ કરતા કેવો હોય છે ગુરુ કોણ ત્રિકોણ મોટો હોય છે બીજો સવાલ બીજો
કેવું દોરું છું તો વિદ્યાર્થી મિત્રો આ પણ આકૃતિ તમને જોઈને ખ્યાલ આવી જશે આ કઈ આકૃતિ છે આ લંબચોરસ છે તો આકૃતિ કઈ છે લંબચોરસ હવે આમાં તમારે બતાવવાનું છે કે કેટલા ખૂણા છે તો કેટલા ખૂણા બનશે આમાં તો આ 1 આ 2 3 4 કેટલા ખૂણા બનશે આમાં 4 ખૂણા બનશે ને અહીંયા લખવાનું છે 4 હવે ત્રીજી આકૃતિ આ કઈ આકૃતિ છે તો પંચકોણ છે કઈ છે પંચકોણ તો વિદ્યાર્થી મિત્રો આના કેટલા ખૂણા બનશે તો આ 1 2 3 4 ને 5 તો આમાં કેટલા ખૂણા બને છે 5 તો વિદ્યાર્થી મિત્રો હું તમને હોમવર્કમાં આવી છે કે આકૃતિઓને ખૂણા બતાવ આકૃતિ તમને આ છે આગળની આકૃતિ છે તે દોરી અને તમારે જણાવવાનું છે કે આ કઈ આકૃતિ બને છે અને તેમાં કેટલા ખૂણા બને છે અને વિદ્યાર્થી મિત્રો આ તમને મે જે આ બોર્ડ વર્ક કરાવેલું છે તે તમારે બાકી ગણિતની નોટબુકમાં લખવાનું રહેશે